આજ રોજ જામનગરમાં મિત્રોને મળતા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આજે ટૂંકા સમયમાં આપ સૌ આવ્યા એ બદલ હું આપ સૌનો આભારી છું. સોશિયલ મીડિયાની મેં જે વાત કરી એ હેલ્ધી હોય ત્યાં સુધી બરાબર હતું, અને ગુજરાતની જે પરંપરા છે ખાસ કરીને જામનગરની પ્રણાલિકા છે એ એક હેલ્ધી છે. ચૂંટણી આવશે અને જશે, 7 તારીખ જતાં કોઈ વાર નથી લાગવાની, અને દરેક લોકો આપણે લોકસભા પહેલાં પણ જોઈ છે, ચંદ્રેશભાઈ લડતા હતા, વિક્રમભાઈ લડતા હતા, પછી પૂનમબેન આવ્યા અને એક હેલ્ધી વાતાવરણ હતું. તો મારું એવું સજેશન છે કે મતદાન કોઈની બાજુ કોઈ પણ કરે, અને દરેક પાર્ટીને પોતાનો અધિકાર છે એટલે લડવાના, પરંતુ એમની પાછળ નેતાઓ તો પ્રમાણિકતા રીતે કામ કરે છે, ચાહે લોકસભામાં અરે બીજેપીના હોય કે કોંગ્રેસના હોય. પરંતુ આજે જે એક ભાવ ઊભો થયો છે સોશિયલ મીડિયામાં દેખાઈ જવાનું, ટપોરીગીરી કરવાની, એ આવી પ્રણાલિકા પહેલાં જામનગરમાં નહોતી, અને અમુક લોકો એવા આવી ગયા છે કે જે આ આપણા જામનગરનું નામ ખરાબ કરે છે આખા જિલ્લાનું. એ વસ્તુને મેં આપને સૌને રિક્વેસ્ટ કરી. બીજી મારી વાત છે કે ઇલેક્શન 7 તારીખે છે, આપ સૌએ ઇલેક્શનના પર્વને ઉજવવાનો છે, મતદાન કરવાનું છે. મતદાન દરમિયાન કોઈ એવા બનાવ ન બને એ આપણે સાથે જોવાનું છે, અને મતદાન જે આવે એ લોકશાહી પ્રમાણે આવશે. તો દરેક લોકોને મારી વિનંતી છે કે લોકસભાની ઇલેક્શનમાં આપ સૌએ ધીરજ રાખી અને આપણે જોવાનું છે કે દરેક રીતે આપણે કોઈ પણ ઉમેદવારને આપણે મત આપીએ, પરંતુ આપણો મત ચોક્કસ થવો જોઈએ, અને 7 તારીખે આપણે શાંતિથી મતદાન કરીએ અને કોઈ એવા બનાવ ન બને એવી મારી નમ્ર વિનંતી છે.